છો? મજામાં ને? આપણે આજે જોઈશું એક ચલ સુલભ સમીકરણ. એક ચલ સુલભ સમીકરણ કોને કહેવાય? સરસ. જેમાં એક ચલ હોય તેને એક ચલ સુલભ સમીકરણ કહેવાય. ચલ કેટલા કયા કયા હોય? સરસ. ચલ a b c d x y z આ બધાને ચલ કહેવાય. આપણે તેના થોડા ઉદાહરણ જોઈશું. એક વત્તા બે બરાબર નવ, આમાં કેટલા ચલ છે? સરસ, આમાં એક ચલ છે. આમાં કયો ચલ છે? સરસ, આમાં એક ચલ છે. બીજું ઉદાહરણ જોઈએ. ટુ એક્સ વત્તા એક બરાબર નવ, આમાં કેટલા ચલ છે? સરસ, આમાં એક ચલ છે. આમાં કયો ચલ છે? સરસ, આમાં એક ચલ છે. આપણે બીજું ઉદાહરણ જોઈશું. પાંચ એક્સ વત્તા ત્રીસ બરાબર ઓગણીસ, આમાં કેટલા ચલ છે? સરસ, આમાં એક ચલ છે. આમાં કયો ચલ છે? સરસ, આમાં એક ચલ છે. હવે આપણે તેના ઉકેલ શોધીશું. એક્સ ઓછા બે બરાબર સાત, આમાં કેટલા ચલ છે? સરસ, આમાં એક ચલ છે. આમાં કયો ચલ છે? સરસ, આમાં એક ચલ છે. હવે એક ચલ ને એકલો રાખવા માટે શું કરીશું? સરસ, એક ચલ ને એકલો રાખવા માટે આપણે ઋણ બે ને વિરોધી સંખ્યા ઉમેરીશું. એક્સ ઓછા બે વત્તા બે બરાબર સાત વત્તા બે, ઋણ વત્તા ધનનો સરવાળો શું થાય? સરસ, ઋણ વત્તા ધનનો સરવાળો હંમેશા ઋણ થાય. એક્સ ઓછા શૂન બરાબર સાત વત્તા બે કેટલા થાય? સરસ, સાત વત્તા બે નવ થાય. એક્સ બરાબર નવ, આપણો જવાબ સાચો છે કે ખોટો ચકાસવા આપણે શું કરીશું? સરસ, આપણો જવાબ સાચો છે કે ખોટો ચકાસવા આપણે એક્સ ની જગ્યાએ નવ મૂકીશું. નવ ઓછા બે બરાબર સાત, નવ માંથી બે જાય કેટલા આવે? સરસ, નવ માંથી બે જાય તો સાત આવે. સાત બરાબર સાત, ડાબા બરાબર જબા, આપણો જવાબ સાચો છે. હવે આપણે બીજું ઉદાહરણ જોઈશું. વાય વત્તા ત્રણ બરાબર દસ, આમાં કેટલા ચલ છે? સરસ, આમાં એક ચલ છે. આમાં કયો ચલ છે? સરસ, આમાં વાય ચલ છે. હવે વાય ચલ ને એકલો રાખવા માટે શું કરીશું? સરસ, વાય ચલ ને એકલો રાખવા માટે આપણે ધન ત્રણ ની વિરોધી સંખ્યા બાદ કરીશું. વાય વત્તા ત્રણ ઓછા ત્રણ બરાબર દસ ઓછા ત્રણ, ધન ને ઋણ ની બાદ બાકી શું થાય? સરસ, ધન ને ઋણ ની બાદ બાકી ઋણ થાય. વાય ઓછા શૂન બરાબર દસ ઓછા ત્રણ કેટલા થાય? સરસ, દસ ઓછા ત્રણ સાત થાય. વાય બરાબર સાત, આપણો જવાબ સાચો છે કે ખોટો ચકાસવા શું કરીશું? સરસ, આપણો જવાબ સાચો છે કે ખોટો ચકાસવા આપણે વાય ની જગ્યાએ સાત મૂકીશું. સાત વત્તા ત્રણ બરાબર દસ, સાત વત્તા ત્રણ કેટલા થાય? સરસ, સાત વત્તા ત્રણ દસ થાય. દસ બરાબર દસ,
જવાબ સાચો છે, કઈ રીતે? સરસ, આપણો જવાબ સાચો છે એ સાબિત કરવા આપણે ડાબા બરાબર જવાબ થાય છે, એટલે આપણો જવાબ સાચો છે. બીજું ઉદાહરણ જોઈશું. ચાલીસ ઓછા બે બરાબર અઢાર, આમાં કેટલા ચલ છે? સરસ, આમાં એક ચલ છે. આમાં કયો ચલ છે? સરસ, આમાં x ચલ છે. હવે આપણે x ચલ ને એકલો રાખવા માટે શું કરીશું? સરસ, x ચલ ને એકલો રાખવા માટે આપણે ઋણ બે ની વિરોધી સંખ્યા બંને બાજુ ઉમેરીશું. ચાલીસ ઓછા બે વત્તા બે બરાબર અઢાર વત્તા બે. ઋણ ને ધન નો સરવાળો શું થાય? સરસ, ઋણ ને ધન નો સરવાળો હંમેશા ઋણ થાય. ચાલીસ ઓછા શૂન બરાબર અઢાર વત્તા બે કેટલા થાય? સરસ, અઢાર વત્તા બે વીસ થાય. હવે x ને એકલો રાખવો હોય તો આપણે શું કરીશું? સરસ, આપણે x ને એકલો રાખવો હોય તો બંને બાજુ 4 ભાંગીશું. 4x ભાંગ્યા 4 બરાબર 20 ભાંગ્યા 4. આ 4 4 ગયા, 4 5 20, x બરાબર 5. આપણો જવાબ સાચો છે કે ખોટો ચકાસવા શું કરીશું? સરસ, આપણો જવાબ સાચો છે કે ખોટો ચકાસો, આપણે x ની જગ્યાએ 5 મૂકીશું. ચાર ગુણ્યા પાંચ ઓછા બે બરાબર અઢાર. ચાર પંચા વીસ કેટલા થાય? ઓછા બે બરાબર અઢાર. વીસ માંથી બે જાય તો કેટલા થાય? સરસ, વીસ માંથી બે જાય તો અઢાર થાય. અઢાર બરાબર અઢાર. આપણો જવાબ સાચો છે કે ખોટો છે આપણે કઈ રીતે સાબિત કરશું? સરસ, આપણો જવાબ સાચો છે કે ખોટો ચકાસવા ડાબા બરાબર જવાબ થાય છે, એટલે આપણો જવાબ સાચો છે. હવે આપણે બીજું ઉદાહરણ જોઈશું. તેર થાય, તેર બરાબર
15 પંચા 75 75 ઓછા 30 બરાબર 45 75 માંથી